મિત્રો કેમ છો? મજામાં ને? ચાલો ત્યારે આપણે ધોરણ 3 પાઠ 9 વિષય સામાન્ય જ્ઞાનનો ભણવાનો છે. એમાં પાઠ 9 માં જુઓ આપણી આસપાસના કેટલાક વાહનો, સેના વિશેનો પાઠ છે. આપણી આસપાસના કેટલાક વાહનો, વાહનોનો તો તમે દરેક ઓળખતા હશો, બરોબર ને? હા, નાના મોટા દરેક વાહનો તો ઓળખે જ. હા, અહીંયા જુઓ તો આપણે એની સૂચના જોઈએ કે અહીં આપણી આસપાસ કેટલાક વાહનોના ચિત્રો આપેલા છે. દરેક ચિત્ર ઓળખી વાહનનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખવાનું છે, બરાબર ને? હા, તો જુઓ પહેલું ચિત્ર તમને શેનું દેખાય છે? એક નંબરમાં શું કહેવાય અને ટ્રેલર કહેવાય? શું કહેવાય? ટ્રેલર. તમે કદાચ હાઈવે રોડ ઉપર જોયા હશે. આ બધા વાહનો મોટા મોટા હોય કે આપણા સામાન્ય રોડ ઉપર જોવા ના મળે, બરાબર? જે રોજનો રોજનો રોડ હોય એમાં જલ્દીથી જોવા ના મળે, પણ મોટાભાગે હાઈવે રોડ ઉપર જોવા મળે. શા માટે હાઈવે રોડ ઉપર? કારણ કે આમાં મોટા મોટા વાહનોમાં માલ સામાન ભરીને લઈ જવાનો હોય, એ એક શહેરથી બીજા શહેરે લઈ જવાનો હોય, એટલે આ ટ્રેલરનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે એક શહેરથી બીજા શહેરે જવા માટે મોટાભાગે બધા હાઈવે રોડનો ઉપયોગ કરતા હોય છે, બરાબર? સીધો રોડ કે ઝડપથી ત્યાં પહોંચી જવાય, એટલા માટે મોટા ટેમ્પો જેમાં માલ સામાન લઈ જવામાં આવે એ માટે આ ટેમ્પાનો ઉપયોગ કરવા, આ ટ્રેલરનો ઉપયોગ કરવામાં આવે છે. પછી આવે છે, જુઓ બીજા નંબરમાં આ ચિત્ર શેનું છે? લાલ લાલ બસ જેવું દેખાય છે. નીચે અહીંયા જુઓ શું છે? હા, ઓક્સિજનનો બોટલ આવો તમે ક્યાંક જોયેલો હશે, જોયો છે ને બધે? તો આ શેનું છે? આગ ઓલવવા માટેનું. હા, હવે ખબર પડી ગઈ કે આને આગ બંબો કહેવાય. કેવું ચિત્ર દેખાવે એટલે તરત યાદ આવી ગયું. હા, તો આ શું છે? આગ બંબો. તો આનું કાર્ય પણ તમને ખબર હશે કે આગ બંબાનું કાર્ય શું છે? તો આગ બંબાનું કાર્ય છે એક જગ્યાએથી જ્યાં આગળ ત્યાં આગ લાગી હોય તો એ જગ્યાએ આગ બુઝાવવા માટે આગ બંબાનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ મોટી કંપની હોય અથવા કોઈ બીજી કોઈ મશીનરી કોઈ ક્યાંય ચાલતું હોય તો ગમે ત્યાં આગ તો લાગી શકે છે, તો ત્યાં આગળ આગ બુઝાવવા માટે આગ બંબાને બોલાવવામાં આવે છે અને તેના દ્વારા ફાયરમેનો દ્વારા ઝડપથી આગ ઓલવવામાં આવે છે. હવે જુઓ આ ત્રીજા નંબરનું ચિત્ર જુઓ, દેખાય છે? શેનું છે? પાછળ તમને આ ગોળ ગોળ દેખાય તો એ શેનું છે? ઓઇલ ટેન્કર. ઓઇલ જે આપણે પેટ્રોલ ને ડીઝલ ને બધું લાવતા હોય ને, એ આ ગોળ પીપળા જેવું હોય એને ટેન્કર કહેવામાં આવે છે. એમાં જે ભરવામાં આવે એને ઓઇલ કહો, પેટ્રોલ કહો, ડીઝલ કહો, બરાબર? એમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ લાવવા લઈ જવા માટે આ ઓઇલ ટેન્કરનો ઉપયોગ કરવામાં આવે છે. પછી આ જુઓ ચિત્ર, આમ તમને એમ્બ્યુલન્સ જેવું દેખાય છે, બરાબર? પણ એ સફેદ પણ છે. તો તમે કહેશો આ તો એમ્બ્યુલન્સ જેવું દેખાય છે, પણ તમે ક્યારેક ક્યાંક બહાર રોડે પર નીકળ્યા હશો તો તમને આવું વાહન દેખાતું હશે, તો એને શું કહેવાય? ફરતું દવાખાનું. ફરતું દવાખાનું એટલે જે સરકાર દ્વારા અમુક અમુક સ્થળોએ મૂકવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિ બીમાર છે, એને તાવ આવતો હોય કે શરદી ઉધરસ કંઈ થયું હોય તો એમાં ડૉક્ટર અને નર્સ પણ બેઠેલા હોય, તે લોકોને તપાસીને એને દવા આપે છે, બરાબર? પછી આવે છે પાંચમા નંબરમાં પોલીસ વાન. અહીંયા આગળ લખેલું છે જો દિલ્હી પોલીસ, એટલે તમે લોકો ઓળખી ગયા છો કે આને પોલીસ વાન કહેવામાં આવે છે, બરાબર? પોલીસ વાનમાં શું કરવામાં આવે? કેદીઓને લઈ જવામાં આવે છે. પછી આવે છે છઠ્ઠા નંબરમાં ટોઈંગ વાન. શું આવે છે? ટોઈંગ વાન. હા, આને પણ તમે ક્યારેક જોઈ હશે. તેના માટે થાય, આનો ઉપયોગ થાય છે કે તમારા વાહનો તમે ગમે ત્યાં પાર્ક કર્યા હોય તો એને શું કરે છે? એના દ્વારા ઉંચકીને લઈ જાય છે, ખબર છે ને? હા, તો એને શું કહેવાય? ટોઈંગ વાન. એટલે જ્યાં ત્યાં વાહનો પાર્ક કરવા જોઈએ નહીં, નક્કી કરેલી પાર્કિંગની જગ્યાએ તમે તમારા વાહનો મૂકો તો તમારા વાહનોને લઈ જશે નહીં, તો નડતરરૂપ થતા હોય તો એ સરકાર દ્વારા જપ્ત કરી લેવા આવે અને જરૂરી દંડ ભરી તમારે પછી તમારું વાહન છૂટું કરવામાં આવે છે. પછી આવે છે સાતમા નંબરમાં ટ્રેક્ટર. આ ચિત્ર પણ તમે દરેકે જોયું હશે. શું થાય છે આનો ઉપયોગ? ખેતર ખેડવા માટે, બરાબર? અથવા તો એની પાછળ મોટી ટ્રોલી જોડી દો તો તમારો કોઈ સામાન પણ લાવવા લઈ જવાનો હોય તો ટ્રેક્ટરનો ઉપયોગ થાય છે.
એટલે ટ્રેક્ટર નો ઉપયોગ પાછળ ખેતર ખેડવા માટે થાય છે. એની પાછળ પેલી જોડી દો તમે ખેતર ખેડવાનું એટલે ખેતર ખેડવા, અને પેલી મોટી ટ્રોલી ભરી દો તો માલ સામાન લઈ જવા થાય છે એનો ઉપયોગ. પછી આવે છે ક્રેન. આનો ઉપયોગ પણ તમને ખબર હશે બરોબર, રમકડામાં તમે ક્યારેક રમેલા હશો. ક્રેનનો ઉપયોગ શું છે? ભારે વાહનો ઉચકવા માટે બરોબર, અથવા કોઈ વસ્તુને નીચે ખેંચીને કાઢવાની હોય તો પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે બરોબર. ચલો જુઓ હવે આગળ શેનું ચિત્ર છે 9મા નંબરમાં. દેખાય છે ને? હા, લખેલું છે 108, એટલે દરેકને ખબર પડી ગઈ હશે કે આ છે એમ્બ્યુલન્સ. તો એમ્બ્યુલન્સનો ઉપયોગ પણ તમને ખબર હશે કે દર્દીને દવાખાને પહોંચાડવા માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ થાય છે. આ ચિત્ર કદાચ અમુક વિદ્યાર્થીઓએ નહીં જોયું હોય, અને અમુકે જોયું હશે તો પણ ટીવીમાં કે ક્યાંક જોયું હશે. તો આ શેનું છે? ટેન્કનું. શેનું છે? ટેન્ક, જેનો ઉપયોગ યુદ્ધમાં કરવામાં આવે છે બરાબર. અહીંયા આગળ જો, અહીંયા આગળ બેસેલા હોય ત્યાંથી એ ગોળી છોડે છે, તેનો ઉપયોગ શું કરવામાં આવે છે? યુદ્ધમાં બરાબર, લડાઈ કરવાની હોય, યુદ્ધ લડવાનું હોય ત્યારે આ ટેન્કનો ઉપયોગ કરવામાં આવે છે. પછી આવે છે 11 નંબરમાં. આ ચિત્ર પણ તમે રોડ પર જોયેલું હશે. શેનું છે? હા બરાબર, સાચું, રોડ રોલર. તો રોડ રોલરનો ઉપયોગ રોડ બનાવવા માટે થાય છે. પછી આવે છે 12મા નંબરમાં, પોસ્ટમેન બરાબર. તમે કહો છો પોસ્ટ તો ટપાલ તો ટપાલી લાવતો હોય છે, તો આ પોસ્ટમેન શું કરવા? તો પોસ્ટમેન આપણા ઘર સુધી ના આવે, પણ શું કરે? એક સ્થળની જે ટપાલો ભેગી થઈ હોય પોસ્ટ ઓફિસમાં, એ બીજા સ્થળે લઈ જવા માટે પોસ્ટમેનનો ઉપયોગ કરવામાં આવે છે. પછી એ પોસ્ટ ઓફિસમાંથી જ્યાં જ્યાં નજીકના જે સ્થળ થતા હોય ત્યાંથી ટપાલી દરેકને ઘરે પહોંચાડે છે. પણ એક ગામ કે શહેર બીજી જગ્યાએ પહોંચાડવા માટે પોસ્ટમેનનો ઉપયોગ કરવામાં આવે છે. સમજાઈ ગયું? ચાલો ત્યારે હવે 13મા નંબરમાં જઈએ. હા, આનું શેનું ચિત્ર છે? ટેમ્પો. શેનું છે? ટેમ્પો. તો ટેમ્પોનો ઉપયોગ પણ તમને દરેકને ખબર હશે બરાબર, જરૂરી માલ સામાન લાવવા લઈ જવાનો હોય તો આ ટેમ્પામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર. પછી આવે છે બુલડોઝર. આનો ઉપયોગ પણ તમને ખબર હશે, મારા કરતાં પણ સારો, કારણ કે તમે આવા રમકડા તમને રમવા ખૂબ જ ગમે છે. તો કોઈ મકાન કે ઇમારત તોડવાની હોય તો બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવે છે. ફટાફટ એક જ વારનું તમે ફેરવો તો અડધું મકાન તૂટી જાય છે, તૂટી જાય છે ને. જ્યારે હાથથી તોડવામાં આવે તો કેટલી વાર લાગે, એટલે કોઈ મોટી ઇમારત કે કશું તોડવાનું હોય તો બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવે છે. ખબર પડી ગઈ બધા ચિત્રો વિશે, બધા વાહનો વિશે? સારું, ત્યારે બરાબર સમજણ ના પડે તો એક બે વખત આ વિડીયોને તમારે જોઈ લેવાનો, અને બધા વાહનો પણ યાદ રાખવાના, અને તેના ઉપયોગો પણ તમારે યાદ રાખવાના છે. હવે આપણે એનું સ્વાધ્યાય જોવાનું છે બરાબર. જુઓ સ્વાધ્યાય, તો એમાં પ્રશ્ન 1માં સૂચના જુઓ, નીચે આપેલા શબ્દો વડે મને ઓળખી મારું નામ લખો. તો અહીંયા બોક્સમાં પેલા શબ્દો આપેલા છે, રોડ રોલર, એમ્બ્યુલન્સ, આગ બોમ્બો, પોસ્ટમેન, ટેન્ક અને ડ્રોઈંગ વાર. સરસ, હા બધાના ઉપયોગો યાદ છે, બહુ સરસ. જુઓ તો પછી 1નો નંબર, મારો ઉપયોગ આગ બુઝાવવામાં થાય છે. સરસ, બોલી ગયા. હા, શું આવશે ખાલી જગ્યામાં? આગ બોમ્બો. ચાલો ત્યારે 2નો નંબર, મારો ઉપયોગ યુદ્ધમાં થાય છે. સરસ, ટેન્ક. 3જો નંબર, હું રસ્તો બનાવવા માટે ઉપયોગી છું. તો શું આવશે? રોડ રોલર. હા, 4થો નંબર જુઓ, હું ટપાલ લાવવા લઈ જવા ઉપયોગી છું. હમણાં શીખી ગયા ને આપણે? તો શું આવશે? પોસ્ટમેન. આમાં પાછા ટપાલી ના લખતા, હા યાદ રાખજો, ટપાલ લાવવા લઈ જવા ઉપયોગી છું તો પોસ્ટમેન. 5મો નંબર જુઓ, મારો ઉપયોગ વાહન ખેંચી જવા થાય છે. વાહન જ્યાં ત્યાં મૂક્યું હોય તો કોણ ખેંચી જાય છે? ટોઈંગ વાનવાળા બરાબર. હા, ચાલો 6ઠો નંબર જુઓ, હું દર્દીને દવાખાને લઈ જવા ઉપયોગી છું. સરસ, એમ્બ્યુલન્સ. ચાલો આગળ 2નો નંબર જુઓ સૂચના, એની નીચે આપેલા
દરેક વાક્યના ખોટા શબ્દ પર છેકો મારી સાચું વાક્ય બનાવવાનું છે. અહીંયા તમને ઘાટા અક્ષર આપેલા છે બે, બરાબર. તો એ બે શબ્દમાંથી જે ખોટો શબ્દ છે એના ઉપર તમારે છેકો મારવાનો છે, એટલે તમારું વાક્ય સાચું બની જશે. તો આપણે પહેલું વાક્ય વાંચીએ. જો અહીંયા આગળ એક નંબરમાં ખેતર ખેડવા, અહીંયા આગળ જો ટેન્ક લખ્યું છે અને ટ્રેક્ટર લખ્યું છે, તો તમે કયો શબ્દને છેકો મારશો, ટ્રેક્ટર કે ટેન્ક? સરસ, ટેન્ક ઉપર છેકો મારીશું આપણે. એટલે શું વાક્ય બનશે? ખેતર ખેડવા ટ્રેક્ટરનો ઉપયોગ થાય છે. બની ગયું આપણું સાચું વાક્ય. હા, તો આવી જ રીતના આપણે ખોટા શબ્દ ઉપર છેકો મારી સાચું વાક્ય બનાવવાનું છે. ચલો બીજો નંબર જુઓ. મોટા ટ્રક જેવા વાહન સાથે માલ વગેરે ખેંચવા ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. ખાલી જગ્યા એટલે ટ્રેલરનો કે ફરતા દવાખાનાનો? કયો ખોટો શબ્દ છે? ફરતા દવાખાનાનો. સરસ, ફરતા દવાખાના ઉપર આપણે છેકો મારી ટ્રેલર લખવાનું છે. એટલે મોટા ટ્રક જેવા વાહન સાથે માલ વગેરે ખેંચવા ટ્રેલરનો ઉપયોગ થાય છે. સરસ. ત્રીજા નંબરમાં જુઓ, વસ્તુને ઊંચકવા ક્રેનનો અથવા ટેન્કનો ઉપયોગ થાય છે. ચલો બેમાંથી કયું ખોટું છે? ટેન્ક. સરસ, વસ્તુને ઊંચકવા માટે ક્રેનનો ઉપયોગ થાય છે. ચોથો નંબર, પોસ્ટ વાનમાં કે પોલીસ વાનમાં પોલીસ હોય છે. હા, શું આવી ગયું ને? હા, પોસ્ટ વાનમાં થોડા પોલીસ બેસતા હોય, શેમાં બેસે પોલીસ? પોલીસ વાનમાં. તો વાક્ય આપણું બનશે, પોલીસ વાનમાં પોલીસ હોય છે. ચાલો પાંચમો નંબર, ઓઇલ ટેન્કરમાં કે પોસ્ટ વાનમાં પેટ્રોલ કે ડીઝલ હોય છે. હા, બોલો, હસવાનું આવે છે, હે ને? હા, ઓઇલ ટેન્કરમાં જ હોય ને પેટ્રોલ, પોસ્ટ વાનમાં થોડું પેટ્રોલ કે ડીઝલ લઈ જવાય. તો વાક્યમાં ઓઇલ ટેન્કરમાં પેટ્રોલ કે ડીઝલ હોય છે. સરસ. ચલો છઠ્ઠો નંબર, માલ સામાન લાવવા કે લઈ જવા રોડ રોલર કે ટેમ્પો વપરાય છે. સરસ, ટેમ્પો વપરાય છે, એટલે આપણે રોડ રોલર ઉપર છેકો મારી દઈશું. પછી આવે છે સાતમા નંબરમાં, ઇમારત તોડી પાડવા માટે બુલડોઝર અથવા ક્રેન વપરાય છે. શું વપરાય છે ઇમારત તોડવા? આગળ સમજાયું હતું ને, બુલડોઝર. સરસ, તો શું આવશે? બુલડોઝર વપરાય છે. તો ક્રેન ઉપર આપણે ચેકો મારીશું, બરાબર. ચલો આઠમા નંબરમાં, દર્દીની તાત્કાલિક સારવાર માટે આગ બંબો કે ફરતું દવાખાનું ઉપયોગી છે. હા, પાછું શું આવ્યું? દર્દીની સારવાર કરવી હોય તાત્કાલિક તો આગ બંબાનો ઉપયોગ થાય નહીં, ફરતા દવાખાનાનો ઉપયોગ થાય, બરાબર. નજીકમાં આપણે દવાખાનું ના હોય, પેલી ફરતા દવાખાનાની વાન ઊભી હોય, તો આપણે એને તાત્કાલિક સારવાર આપી તેનો ઈલાજ કરીએ છીએ. ચલો પ્રશ્ન નંબર 3માં જુઓ, નીચે આપેલા વાહનોના ચિત્રો જોઈ કૂદતા અક્ષરો મૂકી તેમના નામો પૂર્ણ કરવાના છે. જ્યારે તમારે નોટમાં લખવાનું આવે ને, ત્યારે તમારે ચિત્ર દોરવાના નથી, ફક્ત આ રીતના બોક્સ બનાવીને, બોક્સ પણ ના બનાવો, તો ફક્ત એના નામ લખી દેવાના છે નંબર પ્રમાણે. કે ભાઈ પહેલું ચિત્ર છે આગ બંબો, તો તમારે નોટમાં આગ બંબો એવું લખી કાઢવાનું, બરાબર. પછી બીજા નંબરમાં રોડ રોલર, શેનું ચિત્ર છે? રોડ બનાવવા માટેનું, રોડ રોલરનું. પછી આવે છે ટોઈંગ વાન, શેનું છે? ટોઈંગ વાનનું. તો એમ કરીને 1, 2 અને 3 નંબર આપીને તમારે ફક્ત એના નામ લખવાના છે. અને પ્રશ્ન નંબર 4માં, જો તમારી પાસે પુસ્તક હોય તો તમે આમાં સરસ મજાના રંગ પૂરી શકો, પણ પુસ્તક તમારી પાસે નથી એટલે તમારે ચોથો પ્રશ્ન લખવાનો નથી. તો લેશનમાં શું લખવાનું થશે? ફક્ત સ્વાધ્યાયના, જો તમારે આ લખવું હોય તો તમારે આના પણ ચિત્ર દોરતા નહીં ફાવે, એટલે શું કરવાનું? ફક્ત તમે એના નામ લખી દેશો તો પણ ચાલશે. એટલે અહીંયા આગળ પાઠ નું હેડિંગ મારીને પાઠ 9, આપણી આસપાસના કેટલાક વાહનો એવું નોટની અંદર લખીને, પછી 1 નંબર કરીને ટ્રેલર, 2 નંબર કરીને આગ બંબો, 3 નંબર કરીને ઓઇલ ટેન્કર, એમ કરી નંબર પ્રમાણે તમારે ફક્ત નામ લખવાના છે. અને પછી એની નીચેથી જ એનું સ્વાધ્યાય લખવાનું છે. સ્વાધ્યાય પણ તમને અહીંયા આગળ જેવી રીતના વિડીયોમાં બતાવ્યો છે
એ રીતના તમારે લખી દેવાનું છે. બરાબર, પ્રશ્ન એક કરી સૂચના લખી પછી સીધું એક નંબરથી લખી કાઢવાનું, આ લખવાની કોઈ જરૂર નથી. બરાબર, એટલે પ્રશ્ન એક બે અને ત્રણ સ્વાધ્યાયમાં તમારે આ રીતનો પ્રશ્ન એક બે અને ત્રણ સુધી લખવાનું છે. બરાબર, ચાલો ત્યારે હવે આપણે ફરી આવતા પીરિયડમાં મળીશું. બરાબર, આવજો.